दोस्तों हूँ તમારી સાથે એક સરસ મજાની વાત લઈને આવી છું મનથી મંજિલ સુધી। આપણી પાસે મનમાં ઘણા બધા સપના હોય છે, મનમાં ઘણા બધા વિચાર હોય છે, પણ આપણા મનમાં જે વિચાર હોય છે, જે સપના હોય છે એના સુધી આપણે પહોંચી નથી શકતા, એટલે કે મંજિલ સુધી આપણે નથી પહોંચી શકતા। એટલે જ આજે મારે આ મહત્વનો મુદ્દો લઈને તમારી સામે આવવું પડ્યું છે। મને ઘણા બધા યુવાનોનો ફોન આવે છે, ઘણા બધા એવા યુવાન વ્યક્તિઓનો મેસેજ આવે કે બેન મને આ મૂંઝવણ છે, મારે અહીંયા પહોંચવું છે છતાં હું નથી પહોંચી શકતો। ત્યારે એ વિષય પર મેં ગહન વિચાર કર્યો છે અને હું આ વાત તમારી સુધી લઈને આવી છું। સાથે જ તમને કહી દઉં કે મારી એક નાનકડી બુક છે મનથી મંજિલ સુધી, એમાં પણ મેં આ વાત લખેલી છે કે આ દુનિયામાં કોઈ પણ ઘટના બને છે એ પહેલા વ્યક્તિના મનમાં બને છે, પછી જ એ ઘટના આ સૃષ્ટિ ઉપર બનતી હોય છે। સામાન્ય વાત કહું દોસ્તો કે તમારે જે મંજિલ ઉપર પહોંચવું છે, અથવા તો એક સિમ્પલ વાત તમને કરું કે જો તમારે આઈપીએસ બનવું છે અથવા તો આઈએએસ બનવું છે, આઈએએસ કે આઈપીએસ બનો છો એ પહેલા તમારે એ વસ્તુ માની લેવાની છે કે તમે આઈપીએસ છો, તમે આઈએએસ છો। જ્યારે તમે આ વાત માની લેશો કે હું છું, ત્યારે ઈશ્વર તમારી સાથે જોડાશે અને તમારા મનની શક્તિઓ તમને એ લેવલ સુધી લઈ જવા માટે તમારી સાથે જોડાઈ જશે। દોસ્તો એટલે જ હું તમારી સાથે આજે મન વિશે વાત કરવા આવી છું। તમે જે મુકામ પર પહોંચવા માંગો છો ત્યાં તમે છો એ વાત તમારે માની લેવાની છે, તો જ તમે ત્યાં સુધી પહોંચી શકશો। દોસ્તો વિચારવું અને કરવું એ બંને વચ્ચે ડિફરન્ટ છે, પણ હું માનું છું ત્યાં સુધી તમે જ્યારે કોઈ વિચાર કરી લો છો ત્યારે એ રસ્તા તરફ જવા માટે તમને આપોઆપ માર્ગ મોકળો થતો જાય છે અને કુદરત જ તમારામાં એવી સ્ફૂર્ણા પેદા કરે છે કે જેના થકી તમે એ રસ્તા ઉપર આગળ વધી શકો છો। એક સિમ્પલ વાત હું બીજી તમને કરું છું મારી, કે યુટ્યુબ ચેનલ મેં બનાવી એ પહેલા મારો કોઈ જ એવો વિચાર નહોતો કે હું યુટ્યુબ ઉપર મારા વિડીયોઝ મૂકું, પણ મને આપ જેવા ઘણા બધા મિત્રોનો ફોન આવ્યો, મને ઘણા બધા કહે કે બેન તમે એન્કરિંગ કરો છો તો એ વાત અમને શીખવાડો। ત્યારે મને થયું કે હું બધાને એક એક ને ન શીખવાડી શકું, પણ જો હું યુટ્યુબ ઉપર આવો વિડીયો અપલોડ કરી દઉં, શાયરીઓ અથવા તો કઈ ટેકનિક થી આપણે બોલી શકીએ છીએ, તો બધા એ જોઈ શકશે। મેં તો ફક્ત આ ઉદ્દેશની સાથે યુટ્યુબ ઉપર આ વિડીયો અપલોડ કરેલા, મારા વિડીયો વાયરલ થયા છે, બધાને બહુ જ ગમ્યા છે, તમે બધાએ મને બહુ જ સારો સહકાર આપ્યો છે, તેથી જ આજે મારી યુટ્યુબ ચેનલ ગ્રો થઈ રહી છે। દોસ્તો આજે મારી ચેનલ છે એ મોનેટાઇઝ પણ થઈ ગઈ છે, મારું ગૂગલ એડસેન્સ પિન પણ આવી ગયું છે અને મારા એકાઉન્ટમાં આજે ડોલર પણ આવે છે। દોસ્તો એક સામાન્ય વાત, મારે બસ યુટ્યુબ ઉપર વિડીયો મૂકવા છે એ વાત લઈને અને મેં યુટ્યુબ ઉપર વિડીયો મૂકેલા અને આપ સૌએ સહકાર આપ્યો છે, તેથી જ આજે હું આ વિડીયો બીજો પણ તમારી સાથે શેર કરી રહી છું। તમને બીજી વાત મારે એ કરવી છે કે એ વિડીયો તો મેં અપલોડ કરી દીધા છે, છતાં પણ મારામાં વધારે ને વધારે સ્ફૂર્ણા થતી રહી કે હું કંઈક બીજું પણ તમારા સુધી પહોંચાડું, અને એટલે જ આજે હું અવનવા વિડીયો તમારા સુધી લઈને આવી છું। દોસ્તો આ પણ મારા મનની એક શક્તિનો વિચાર છે અને એનું પરિપ્રેક્ષ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો કે આજે હું તમારી સામે યુટ્યુબના માધ્યમથી આવી રહી છું। દોસ્તો આપ પણ મનમાં જે કંઈ પણ વિચારો છો ને એ 100% સિદ્ધ થશે, સાબિત થશે અને મુકામ પર તમે પહોંચશો એની હું તમને 100% ગેરંટી આપી છું। પણ હા, તમે જે મનમાં વિચાર્યું છે એના તરફ જવા માટે તમારે કદમ પણ માંડવા પડશે। તમે જ્યારે એક કદમ માંડશો ત્યારે ઈશ્વર તમારી સાથે જોડાઈને તમને 10 કદમ આગળ લઈ જવા માટે એ હંમેશા તમારી સાથે જોડાય છે, અને એવા ઘણા બધા ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ। સફીન હસન સરની વાત કરીશું તો તેઓ જ્યારે આઈપીએસ નથી બન્યા એ પહેલા જ તેઓને યુપીએસસી ક્લિયર કરવી હતી અને એમને આ આઈપીએસ અથવા તો આવા જિલ્લાના વડા બનવું હતું, ત્યારે એમના મનમાં તેઓ પહેલેથી જ મનની શક્તિને વિકસાવી છે અને અનુસંધાને જ તેઓ આગળ વધ્યા છે। આજે એમની જે આ શક્તિ છે
એને પણ આપણે ઓળખીએ છીએ દોસ્તો. તેથી જ હું બહુ સિમ્પલ વાત કરું છું, મનમાં કંઈક નક્કી કરશો ને તો 100% તમને મળશે. આજે મેં નક્કી કર્યું હતું કે મારે આ વિડીયો દ્વારા તમારી સામે બોલવું છે, નક્કી કર્યું હતું, મનમાં વિચાર્યું હતું, પરિણામે જ એ વાસ્તવિક ઘટના સ્વરૂપે આજે તમારી સામે આવ્યું છે. અને એથી એ વિશેષ તમે જ્યારે યુટ્યુબ ઉપર આ બધા વિડીયો જોતા હતા એ વખતે મારી જે થંબનેઇલ છે ડિસ્પ્લે થાય છે અને તમે મનમાં નક્કી કરો છો કે મારે આ વિડીયો જોવો છે, ત્યારે તમે એના પર ક્લિક કરો છો અને પરિણામે જ અત્યાર સુધી તમે મારો વિડીયો જોઈ રહ્યા છો. તો દોસ્તો, મનમાં ધાર્યું હોય એ જ આપણે કરી શકીએ છીએ. તેથી તમને બધાને વિનંતી છે, મનની શક્તિને ઓળખીને જોઈએ.